નજર કરીશું. મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ત્રણ રાજ્યમાં રાજ્યસભાની 15 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આજે ઉત્તર પ્રદેશમાં 10, કર્ણાટકમાં 4 અને હિમાચલની 1 બેઠક પર રાજ્યસભાની ચૂંટણીનું આયોજન. તરફ હિમાચલમાં કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા જોવા મળી રહી છે. મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. તો યુપી કર્ણાટકમાં કોંગ્રેસને ક્રોસ વોટિંગની શંકા છે. સાંજે 5 વાગ્યાથી રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્રણ રાજ્યમાં રાજ્યસભાની 15 બેઠકો માટે ચૂંટણીનું આયોજન. દેશના 3 રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. 9 કલાકથી ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. યુપી અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા છે, જ્યારે કે હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 રાજ્યસભા બેઠકો પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. આજ અંગે વધુ વાત કરીશું. સૈપી કામેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કામેશ, આજે રાજ્યસભાની ચૂંટણીનું આયોજન, 15 બેઠકો પર આજે ચૂંટણી યોજાશે, જેમાં યુપી કર્ણાટકમાં કોંગ્રેસને ક્રોસ વોટિંગની શંકા જોવા મળી રહી છે. એક તરફ હિમાચલમાં કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે અને 9 વાગ્યાથી આ ચૂંટણીનું આયોજન છે. શું અપડેટ છે હાલ? બિલકુલ ચોક્કસ તેનવી, આપને જણાવી દઉં કે દેશના 3 રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં જો વિગતસર વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠક માટે આજે મતદાન થવાનું છે. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયાને લઈને જે કાર્યવાહી છે તેની શરૂઆત કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત અહીંયા એ અનવી સામે આવી રહી છે કે યુપી અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો દેશના જે 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે, તેમાંથી 12 રાજ્યોની 41 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે હવે આજે સવારે 9 વાગ્યાથી રાજ્યસભાની ચૂંટણીમાંથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે, જ્યારે રાત સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય એટલે કે પરિણામ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાબત એ પણ મહત્વની છે અનવી કે યુપી અને કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે, કારણ કે યુપીમાં 10 બેઠકો માટે 11, કર્ણાટકમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત હિમાચલમાં 1 સીટ ઉપર 2 ઉમેદવારો કહી શકાશે કે ભાઈ અત્યારે કાટકે કે ટક્કર આપે એવી શક્યતા છે. એટલે રહીને આજની જે રાજ્યસભાની જે ચૂંટણી છે તે પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. જી જી, આભાર કામેશ માહિતી આપવા માટે.